કપડોંજ એપીએમસીમાં છ માસ પહેલા જ નવી બોડી સત્તા આવી છે ત્યારે એપીએમસીના જ એક ડિરેક્ટર મનુભાઈ પટેલ ચેરમેન અને સત્તાપક્ષ ઉપર બીજા ડિરેક્ટર અનંતભાઈ પટેલ દ્વારા નવી બનતી શાક માર્કેટના શોપિંગ સેન્ટરના બાંધકામમાં ફ્લોરિંગનું કામ પ્લાન એસ્ટિમેટ મુજબ ન થતું હોય તેમાં નાખવાની પ્રીમિયમ ટાઇલ્સની બદલે સેકન્ડ ક્લાસ ટાઇલ્સ ફિટિંગ કરતા હોવા સાથે સિમેન્ટમાં પણ મિલાવટ કરવામાં આવતી હોય આ કામના નાણાં કોન્ટ્રાક્ટરને ચૂકવવા ઇન્કાર કરવા અને નવા બાંધકામના સેમ્પલ લેવા જણાવ્યું હતું જોકે અને સેક્રેટરી દ્વારા સેમ્પલ લેવામાં આવતા ન હોવાથી અને કામગીરી ઉપર ધ્યાન ન આપવાને લઈ કપડોંજ પોલીસ મથકે આ મામલે ફરિયાદ કરવા અરજી આપી છે રજૂઆત એવી છે કે છેલ્લા દસ વર્ષથી કપોળ જેપીએમસીમાં કામો ચાલે છે એની નગરપાલિકાની કોઈ પણ પરવાનગી લીધેલ નથી બાંધકામની બીજું એપીએમસીમાં જે પણ બાંધકામ થયું જેપીએમસીમાં એના એની અંદર એટલો મોટો ભ્રષ્ટાચાર કર્યો છે પહેલું તો ઈ ટેન્ડરિંગ કરીને ટેન્ડર આપવાનું હોય ઇ ટેન્ડરિંગ કર્યા વગર કોન્ટ્રાક્ટ આપી દીધા છે ને એની અંદર બબ્બે વખત બિલો બનાવીને પૈસા ઉધારી લીધા છે એટલે એ લોકોએ બબ્બે વખત બિલ છે એક જ વસ્તુનો બે બિલો બનાવ્યો છે એવો ચાર પાંચ બિલ અમારા ધ્યાનમાં આવેલો છે અને લગભગ અમે બધું જો આ લોકો બતાવતા નથી પણ જો બધું બતાવશે તો એની અંદર લગભગ કરોડો રૂપિયાનો ભ્રષ્ટાચાર થશે એમ પાંચ છ કરોડ રૂપિયાનું કામ કર્યું છે આ પાંચ વર્ષમાં એની અંદર લગભગ દોઢ બે કરોડ રૂપિયાનો ભ્રષ્ટાચાર કર્યો હશે આ લોકોએ ખેડૂતોને અને વેપારીઓનો સગવડ મળી રહે ખેડૂતોને પૂરેપૂરા ભાવ મળે એ માટે અમારા માર્કેટયાર્ડમાં પાછળના ભાગની અંદર પુરાણ કરી ડેવલપ કરવા માટે નવી વીસ દુકાનો બનાવેલ છે અને એ વીસ દુકાનો જે બનાવી છે એમાં ટૂંક સમયમાં જ એની હરાજી કરી અને ત્યાં વેપારીઓને પણ શિફ્ટ કરવામાં આવશે અને ખેડૂતોના ખૂબ સારા ભાવ મળે એ માટેના અમારા તમામ બોડીના સંપૂર્ણ પ્રયત્નો છે અને જે આક્ષેપો થયેલા છે એ તદ્દન પાયા વિહોણા છે અને અમે જિલ્લા રજિસ્ટ્રારના માર્ગદર્શન હેઠળ અને નીતિ નીતિ નિયમો અનુસાર જ બાંધકામ કરેલ છે અને એની ગુણવત્તાની ચકાસણી પણ કરવામાં આવેલ છે અને સતત અમારું મોનિટરિંગ છે અને આ બાબતે અમે એન્જિનિયરનું પણ ધ્યાન દોરીએ છીએ અને એન્જિનિયર જે કંઈ કહે એ પ્રમાણે અમે આગળની કાર્યવાહી કરીએ છીએ એપીએમસી કપડવંજના ચેરમેન નિલેશભાઈ પટેલે ડિરેક્ટરો દ્વારા કરવામાં આવેલા આક્ષેપ પાયા વિહોણા ગણાવ્યા હતા એપીએમસીનું નવા મકાનનું બાંધકામ જૂના ચેરમેનના સમયમાં કરવામાં આવ્યું હતું તો હાલ સત્તાપક્ષ છ માસ પહેલાં જ ચૂંટાઈ આવ્યો છે અને ખેડૂતોના હિત અને સુવિધા માટે નવા બાંધકામ કરવાનું શરૂ કર્યું છે આ બાંધકામ નિર્માણાધીન છે હજુ તેનું એક પણ બિલ ચૂકવવામાં આવ્યું નથી એન્જિનિયરના અહેવાલ બાદ જ ચૂકવણું કરવાનું કારોબારી દ્વારા નક્કી કરવામાં આવ્યું છે છતાં પણ ખેડૂતો માટે સુવિધાઓ ઉભી કરી એપીએમસી પ્રયત્ન કરે છે ત્યારે નવા નિમાયેલા ડિરેક્ટર હવનમાં નાખવા માટે અને એપીએમસીને બદનામ કરવા માત્ર આક્ષેપો કરે છે કોઈ પણ બિલોના આક્ષેપો ઓડિટ પહેલા જ નક્કામાં કહેવાય છતાં અરજદારને સાથે રાખી જિલ્લા રજીસ્ટ્રના આદેશ મુજબ એક તપાસ ટીમની નિમણૂંક કરવામાં આવી છે ચિરાગ પટેલ નિર્માણ ન્યૂઝ નડિયા